અગાઉ જે ચાર મૃતદેહ છે એમના પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા. વધુ જે ડીએનએમાંથી સેમ્પલ મળી ગયા છે અમને, અને વધુ ત્રણ પરિવારને જે મૃતદેહ છે એ એમના સ્વજનોને સોંપી આપવામાં આવેલા છે. અને હજુ એફએસએલમાં જે કામગીરી છે ચાલુ છે, જે જેમ જેમ અમને રિપોર્ટ્સ મળતા જશે એ રીતે અમે એના પરિવારનો સંપર્ક કરી અને એમને જે મૃતદેહ છે એ સોંપી દઈશું. એમ એક કયા કયા છે, એક વખત સવારથી લઈને કેટલા સુધી આપે છે? જે અત્યારે સોંપવામાં આવ્યા છે એમાં ઓમદેવસિંહ, ગજેન્દ્રસિંહ ગોહિલ, વિશ્વરાજસિંહ, જશુભા જાડેજા, આશાબેન ચંદુભાઈ કાકા, આ ત્રણના પરિવારજનોને મૃતદેહ સોંપી દેવામાં આવ્યા છે. સવારમાં કેટલા ચાર જે છે? સવારે જે ચાર સોંપવામાં આવ્યા હતા એમાં સત્યપાલસિંહ જાડેજા, સ્મિત વાળા, સુનિલ સિદ્ધપુરા અને જિજ્ઞેશ કામભાઈ ગઢવી, આ ચારને સવારે સોંપવામાં આવ્યા હતા અને વધુમાં ત્રણ અત્યારે સોંપવામાં આવ્યા. પ્રક્રિયામાં કેટલો સમય જાય છે અને હજી સુધી કેટલી બોડી આપણી કસ્ટડી? હજી જે 27 હતા એમાંથી આપણે 7 સોંપી દીધા છે, 20 છે અત્યારે હોસ્પિટલમાં કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવેલી છે કોલ્ડ રૂમમાં. અને જેમ જેમ એફએસએલમાંથી મળતા જશે રિપોર્ટ એ રીતે તમારા પરિવારનો સંપર્ક કરી અને આપવામાં આવશે. એ એફએસએલમાંથી એની ટેકનિકલ કામગીરી છે, એની કામગીરી એફએસએલમાં થઈ રહી છે. એફએસએલમાં પણ સતત આપણે જોયું હશે રીતે અધિકારીઓ અને એના કર્મચારીઓ છે સતત હાજર છે ત્યાં, અને જેટલું વહેલી તકે બને એટલું શક્ય જેટલું બને એટલું જલ્દી તમામ પરિવારજનોને સોંપી દેવા માટે.